નમસ્કાર દર્શક મિત્રો, ઝુલમકી અવાધ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો આજ રોજ વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોની એક મિટિંગ સયાજીગંજમાં પારસી અગિયારી ગ્રાઉન્ડ નજીક આવેલી પરમ પૂજ્ય માધવરાવ ગોલવણકર મરાઠી શાળામાં યોજવામાં આવી હતી. આ મિટિંગ સરકાર દ્વારા મહારાષ્ટ્રીયન શાળાઓને બંધ કરવાની નીતિઓ સામે લડત આપવા માટેની હતી અને પરમ પૂજ્ય માધવરાવ ગોલવણકર મરાઠી શાળાને ધોરણ 12 સુધી કરવા સાથે વધુમાં વધુ સમાજના બાળકો મહારાષ્ટ્રીયન શાળાઓમાં પ્રવેશ લઈ અભ્યાસ કરે તે માટેની પણ મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે સાથે સોમવારના રોજ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તથા આગામી દિવસોમાં સરકારને પણ આ અંગે રજૂઆત કરવામાં આવનાર છે. આ અંગે માહિતી આપતા શ્રી વિઠ્ઠલ રખુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના વિજય જાદવે જણાવ્યું હતું, શાળા અત્યારે સરકાર દ્વારા કંઈ સ્કૂલ બંધ કરવાની પરિસ્થિતિમાં છે. જે વાતને ધ્યાનમાં લઈને ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્ત વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજની પ્રવૃત્તિ કે જેમાં સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના પદાધિકારીઓ અને મુખ્યત્વે કહેવાય તો વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન હેઠળ સમસ્ત વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક મિટિંગો રાખવાનું ચાલુ હતું અને એ સમય દરમિયાન જ્યારે આ સ્કૂલ બંધ થવાની હોય જેવી તાકીદ સરકાર દ્વારા કરવામાં આવી એ સમયે એક મહારાષ્ટ્રીયન સ્કૂલ જે બચાવવાની કોશિશ ચાલી રહી છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહાકાળીનગરથી લઈને જય ભવાનીનગર, પરશુરામ ભટ્ટા, નટરા ટાઉનશીપ, રંજીતનગર જેવા ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ મોટી હજારોની સંખ્યામાં જ્યારે મહારાષ્ટ્રીયન લોકો રહેતા હોય એ સમયે આ જે મરાઠી સ્કૂલ છે જ્યારે સરકાર બંધ કરવાની તાકીદ હોય તેમને હવે પણ જ્યારે આટલી મોટી વસ્તીમાં જો આ સ્કૂલ હોય ને એ સ્કૂલના એ વિસ્તારના લોકોને ને એના બાળકોને ભણવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા સ્કૂલમાં કરવામાં આવે. મુદ્દાની વાત એ છે કે આ જે સ્કૂલ છે ફક્ત ધોરણ 8 સુધી હોવાથી ઘણા બધા વાલીઓને ખૂબ ત્રાસ થતો હતો. આગળ બાળકોને કોઈ સ્કોપ ન હોવાથી એ ગુજરાતી માધ્યમમાં બાળકોને એડમિશન આપતા હતા. અત્યારે એવી પરિસ્થિતિ છે કે આ સ્કૂલની અંદર બાળકોને એડમિશન થતું નહીં. એનું મોટામાં મોટું કારણ કે આ સ્કૂલ 12મા સુધી નથી એનું સૌથી મોટું કારણ છે. અને એ વાતને ધ્યાનમાં લઈને સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો અને મુખ્યત્વે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી દીપકભાઈ જાદવની આગેવાનીમાં આજે પરમ પૂજ્ય માધવરાવ ગોળવણકર સ્કૂલમાં વાલીઓ તેમજ મહારાષ્ટ્રીયન સમાજના મોટા પ્રતિનિધિઓ સાથે આજે સ્કૂલમાં બેઠક મૂકવામાં મિટિંગ કરવામાં આવી અને આવનારા દિવસોની અંદર સરકારની સામે એક રજૂઆત કરવામાં આવશે. અત્યારે સોમવારે તારીખ 1/7/2019ના રોજ સોમવારે 11 કલાકે DO કચેરી જઈને આવેદનપત્ર સુપરત કરવાના છે અને સરકારશ્રીને એક અમારું એક વિનંતી છે કે જ્યારે સમસ્ત વડોદરા શહેરની અંદર જો મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન લોકો રહેતા હોય તો કેમ ને આ જે સ્કૂલ છે સ્કૂલને 12મા સુધી કરીને આ જે બાળકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવે એ જ ઉદ્દેશથી આજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. શું નામ છે આપનું? વિજય જાદવ.